गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय पर्यावरण एमा अभ्यास करवानो छे। आपने पर्यावरण मां 20मो पाठ चालीए छे, केटला रे केटला। तो आ पाठ मां आपने सीताना परिवार विषे चर्चा करी, त्यारबाद ताराना परिवार विषे चर्चा करी, अने हवे आपने नेहाना अने अभिना परिवार विषे चर्चा करीशुं। तो जो हम पाठ्यपुस्तक में आपने पाना नंबर 139 ऊपर रेहाना अने हबीब ना विषय आपने जानावे छे, तो आपने जोईए कि रेहाना अने हबीब शहर में रहे छे, बन्ने नौकरी करे छे। એટલે કે રેહાના અને હબીબ છે એ બંને જણા શહેરમાં રહે છે, ગામડામાં નહીં પણ શેમાં રહે છે, શહેરમાં રહે છે, અને બંને જણા કે છે નોકરી કરે છે। હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે। એટલે કે છે હબીબ છે સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે, જ્યારે રેહાના છે એ કે શાળામાં શિક્ષિકા છે, એટલે કે બાળકોને ભણાવે છે। હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે। સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જોવે છે, તેમને ચર્ચા જોવી પણ ગમે છે। રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે। તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ। એટલે કે છે રેહાના અને હબીબ છે એ બંનેના, એટલે કે એમના જે પિતાજી છે એ નિવૃત્ત એટલે કે રિટાયર થયા પછી જે છે એમની સાથે જ રહે છે। તો કે છે ત્રણેય જણા કેવી રીતે પોતાનો ટાઈમ પસાર કરે છે? તો કે છે ત્રણેય જણા સાંજે ભેગા થાય પછી ટેલિવિઝન એટલે ટીવી જોવે છે, ત્યારબાદ કે છે આખા દિવસની ચર્ચા કરે કે આખા દિવસ દરમિયાન તેઓએ શું કર્યું, કેવી રીતે પસાર કર્યો એ વિશે ચર્ચા પણ કરે છે। અને કે છે રજાઓમાં કે છે રજાઓ પડે ત્યારે આજુબાજુ પડોશમાં જે રહેતા હોય એના બાળકો છે તે પણ કે છે તેમની સાથે રમવા માટે ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે। પછી તેઓ ઘણી વખત કે છે બહાર ફરવા માટે પણ જાય છે, આમ ક્યારેક ટીવીમાં નાટક પણ જુએ અને ચલચિત્રો પણ જુએ છે। વિચારો અને કહો, આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? અહીંયા આગળ કીધું છે કે આ કુટુંબ એટલે કે રેહાના અને હબીબ છે અને એમના પિતાજી છે, બીજું કોણ છે? તો કે છે આ કુટુંબમાં રેહાના, હબીબ અને તેમના પિતાજી ત્રણ સભ્યો છે। ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કે તમને પૂછે ટીવી, તમને ટીવી જોવાનું કે તમને શું જોવાનું ગમે? આમ તો આપણે જોઈએ તો વધારે પડતા બધા કાર્ટૂન જ જોતા હોય છે, હે ને? કોઈ કાર્ટૂન જોવે, કોઈને સંગીત સાંભળવા, ગીત જોવાનો અને સાંભળવાનો પણ શોખ હોય, એ પણ જોવું ગમતું હોય, કોઈને પિક્ચર જોવું, કોઈને નાટક જોવું પણ ગમે, કોઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ જોવા ગમતા, આખો દિવસ એ જ જોયા કરે ઉલ્ટા ચશ્મા જ, હે ને? એટલે આ કોઈને રમતો ક્રિકેટ એટલે કે રમત ગમતની જે આવતા હોય એ પણ જોવું ગમતું હોય છે। આમ અલગ બધાની શોખ કેવો હોય છે? અલગ અલગ હોય છે, સરખો હોતો નથી। કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તો કે છે રજાઓ હોય ત્યારે, રજા હોય ત્યારે કે છે કુટુંબના સભ્યો કોઈ પિક્ચર જોવા જાય, અથવા કોઈ ફરવા માટે જાય, કોઈ જમવા માટે જાય, હે ને, બાગ બગીચામાં ફરવા માટે જાય, કોઈ ધાર્મિક સ્થળ માટે દર્શન કરવા માટે જાય, આમ કે છે કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે। હવે છે વારો કેતનનો। તો જુઓ અહીંયા આગળ રેહાના અને હબીબના પરિવાર વિશે વાત કરી, હવે વાત કરવાની છે કેતન વિશે। તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કેતન નામનો જે છોકરો છે એનું ચિત્ર આપેલું છે, તે કંઈક લખી રહ્યું છે એવું આપણને ચિત્રમાં બતાવ્યું છે। તો કે કેતન તેના પિતા, કાકા અને પિતરાય ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે। એટલે કેતનની વાત કરી છે, તો કેતન કે છે તેના પિતાજી છે, કાકા અને પિતરાય ભાઈઓ સાથે અમદાવાદની કોલોની છે એમની સાથે રહે છે। કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું, તેના પિતા અને કાકા અહીં કામ કરે છે। કેતન અને એના જે કાકાના છોકરા છે પિતરાય ભાઈ એટલે કાકાના
છોકરા તો કે છે કેતન અને એના જે ભાઈઓ છે એમને કે છે અમદાવાદ આવવું પડ્યું ભણવા માટે તો કેમ આવવું પડ્યું તો કે છે એના જે કેતનના પિતાજી છે અને એના કાકા છે તે કે છે અમદાવાદમાં કામ કરે છે એટલે કે છે એ લોકોને અમદાવાદ કે છે ભણવા માટે આવવું પડ્યું બધા ભેગા મળીને ઘરકામ કરે છે કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે કેતનની માતા દાદા દાદી કાકી નાના મોટા ભાઈ અને બહેનો તેઓના ગામડે રહે છે વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે તેમની મા ગામડે રહે છે કેતન અમદાવાદમાં રહે છે શું કહે છે કેતન છે એના પપ્પા એના કાકા અને એના કાકાના છોકરા તો કે છે બધા જ ભેગા મળીને કે છે શું કરે છે ઘરકામ કરે છે બધાએ અલગ અલગ ઘરકામ વેચી લીધું છે અને બધા ભેગા મળીને કે છે ઘરકામ કરે છે એટલે કેતનના કાકા છે એ ખૂબ જ સરસ રસોઈ બનાવે છે એટલે કે છે એમની રસોઈ બધાને ખૂબ ગમે છે એટલે કે ભાવે છે જ્યારે કેતનના કાકા પપ્પા છે એ બજારમાંથી બધી વસ્તુ ખરીદી લાવે છે બધી વસ્તુ લાવે છે અને એના કાકા છે એ રસોઈ બનાવે છે કે છે પછી કે છે થોડા પૈસા કે છે દાદા ગામડે રહે છે તો થોડા પૈસા કે છે કેતનના દાદાને કે છે નિયમિત ગામડે મોકલવામાં આવે છે કે છે એના કાકાને એના પપ્પા અમદાવાદમાં શહેરમાં રહીને કામ કરે છે તો એમાંથી જે કમાય એમાંથી થોડા પૈસા કે છે તેઓ એમના પિતાજીને એટલે કે દાદાને ગામડે મોકલે છે હવે આ તો શહેરની વાત છે અમદાવાદની વાત તો કે છે ગામડે કોણ કોણ રહે છે તો કે છે કેતનના દાદા દાદી પછી એના મમ્મી કેતનના મમ્મી કેતનના કાકી પછી એના જે ભાઈ બહેનો છે એ બધા જ કે છે ગામડે રહે છે કે છે વર્ષમાં એક વાર કે છે કેતન ગામડે જાય છે કે છે બરાબર ને અને કે છે તેની મા કેતનની મા પણ છે એ પણ કે છે ગામડામાં રહે છે અને કેતન ક્યાં રહે છે અમદાવાદમાં રહે છે તે તેની માને ખૂબ યાદ કરે છે તે એમને પત્ર પણ લખે છે એટલે કહે છે કે કેતન છે એ એની માતાને બહુ જ યાદ કરે છે અને કહે છે ઘણીવાર પત્ર પણ લખે છે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કેતન પત્ર લખતો બતાવ્યો છે હે ને તો કેતનને કહે છે જ્યારે બી એની માની યાદ આવે ત્યારે કહે છે પોતાની માતાને પત્ર લખે છે વિચારો અને કહો કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે હવે કેતનના કુટુંબની વાત કરે છે તો કે છે એના સભ્યો છે ઘરના જે સભ્યો છે એ એકબીજાના સંપર્કમાં કેવી રીતે રહે છે તો આપણે વાત કરી કે અમદાવાદમાં કોણ કોણ રહે છે તો કે છે કેતન એના પિતા એના કાકા અને એના પિતરે ભાઈઓ છે એ અમદાવાદમાં રહે છે એના પિતા અને એના કાકા કામ કરે છે જ્યારે કેતન અને એના ભાઈઓ શું કરે છે ભણે છે તો કે છે જ્યારે એ લોકો બધા સાથે ભેગા મળીને ઘરનું કામ કરે છે કે ઘરકામ કરે છે કેતનના કાકા છે એ રસોઈનું કામ કરે છે એના પપ્પા છે એ બજારનું કામ કરે છે કે બજારમાંથી બધી વસ્તુઓ ખરીદી લાવે છે પછી એ લોકો જે કમાય છે એના પપ્પા અને કાકા જે કમાય છે તે કે છે ગામડે રહેતા એમના દાદાને થોડા પૈસા મોકલે છે બરાબર ને આ રીતે કે છે એકબીજાના સંપર્કમાં રહે છે પછી ગામડામાં કોણ રહે છે તો કે છે કેતનના દાદા દાદી માતા કાકી અને એમના જે ભાઈ બહેનો છે એ ક્યાં રહે છે ગામડે રહે છે કે છે કેતનને કે છે ઘણી વખત તેની માની યાદ આવે તો કે છે એ પત્ર પણ લખે છે આમ બંને જણા એકબીજાના જે કુટુંબના સભ્યો છે કેતનના કુટુંબના સભ્યો છે એકબીજાના સંપર્કમાં રહે છે કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે કે લો અહીંયા આગળ વાત કરી કે કયા સભ્યો અમદાવાદમાં રહે છે એટલે કે શહેરમાં રહે છે અને કયા સભ્યો ગામડામાં રહે છે કે છે તો કોણ કોણ અમદાવાદમાં રહે છે આપણે વાત કરી કે કેતન કેતનના પિતા એના કાકા અને એમના મિત્રએ ભાઈઓ છે એ અમદાવાદમાં રહે છે તો કે છે કેતનના કાકા અને પપ્પા છે એ શહેરમાં કામ કરે છે જ્યારે કેતન અને તેના ભાઈઓ છે એ ભણવા માટે એ લોકોને અમદાવાદમાં રહેવું પડે છે જ્યારે ગામડામાં કોણ રહે છે તો કે છે કેતનના દાદા દાદી કાકી મમ્મી અને એના ભાઈ બહેનો છે એ બધા ક્યાં રહે છે ગામડામાં રહે છે કે છે
હવે આ વાત આવી કૃષ્ણ અને કાવેરીની, તો જુઓ આપણે આગળ પિતમના કુટુંબના સભ્યોની વાત કરીએ, એના પરિવારની વાત કરીએ કે કેટલા સભ્યો ગામડામાં રહે છે અને કેટલા સભ્યો શહેરમાં રહે છે. તો શહેરમાં શું કામ રહે છે? કામ કરવાના અર્થે ધંધો રોજગારી કરવા માટે કે છે શહેરમાં રહે છે, અને કેતન છે પોતે ભણવા માટે શહેરમાં રહે છે. આમ આપણે આ કેતનના પરિવારના સભ્યો વિશે અભ્યાસ કર્યો. એના પહેલાં આપણે રેહાના અને હબીબના ઘરના સભ્યો વિશે પણ અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈશું કૃષ્ણ અને કાવેરી. તો કે છે કૃષ્ણ અને કાવેરીના પરિવારમાં કેટલા કેટલા સભ્યો છે, તેઓ એકબીજા સાથે કેવી રીતે હળીમળીને રહે છે, બરાબર એ દરેક વસ્તુ આપણે ફરીના વિડીયોમાં જોઈશું.